नमस्कार, हूँ शैलेश मंदाणिया, स्पेशल एजुकेटर, माड़िया हाटीना, जिलो जूनागढ़। आज हूँ इंटेल एक्चुअल बाळकों में जे डाउन सिंड्रोम बाळको थाय छे तेमना लक्षणों, तेमनी काळजी कई रीतना लेवी, तेमज तेमना माता पिताની भूमिका विशे समझावीश। तो मन बुद्धिना धरावता बाळकों में मोटा भागना बाळको जे डाउन सिंड्रोमना कारणे मन बुद्धि धरावता होय एवुं जोवा मळे छे। आवा बाळकोनी संख्या वधारे प्रमाणमां जोवा मळे छे, जेथी आवा बाळकोनी समजूती मेळवी आपणे जरूरी थई पड़े छे। जेमां मनुष्य जीवनमां दरेक मनुष्यना दैहिक कोषमां रंगसूत्रोनी संख्या 46 होय छे, तेमांथी 22 जोड़ी દેહી રંગસૂત્રોની 23મી લિંગ સૂત્રની હોય છે। આ રંગસૂત્રની જે અનિશ્ચિતતા છે, જો તેમાં વધઘટ થાય તો કેટલીકવાર બાળક જુદા જ પ્રકારના કદ, રૂપ તેમજ બેડોળ જોવા મળે છે। રંગસૂત્રોના ખામીના કારણે બાળકના આંખ, હોઠ, કાનની ખામીવાળું જન્મે છે, તેની ગરદન ટૂંકી, કાનની વિકૃતિવાળું જન્મે છે। રંગસૂત્રના ખામીના કારણે જન્મેલ જો બાળકી હોય તે મોટી થતાં તેમનું કદ ઠીંગણું, છાતી પહોળી, સ્તનનો વિકાસ ઓછો જોવા મળે છે। જો તે છોકરો હોય તો તેના શરીરના કદ કરતાં પ્રમાણમાં તેના પગની લંબાઈ વધારે જોવા મળે છે। તેની છાતી સ્તનવાળી, શરીર રૂવાટીવાળું તેમજ દાઢીમાં મૂછ ઉપરના વાળ હોતા નથી। જ્યારે રંગસૂત્રોની સંખ્યામાં વધઘટ થાય ત્યારે વ્યક્તિ ડાઉન સિન્ડ્રોમવાળી જન્મે છે। હવે આપણે ડાઉન સિન્ડ્રોમ બાળકોના લક્ષણો વિશે ચર્ચા કરીશું। આવી વ્યક્તિઓ કે બાળક મોગોલોઇડ પ્રકારનું હોય છે, તેમનામાં શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો તેમનું કદ ઠીંગણું, ગરદન ટૂંકી, માથું મોટું તેમજ નાક ચપટું અને નાનું તેમજ હોઠ જાડી જીભ તેમજ આંખના પોપચા ગડીવાળા હોય છે। આવી વ્યક્તિઓ માનસિક મંદતા પણ ધરાવતા હોય છે। આવી વ્યક્તિઓ શારીરિક રીતે તેમજ માનસિક રીતે ઓછી અને શરીરના અવયવો પર ઓછો કાબુ જોવા મળે છે। તેમનામાં સામાન્ય માણસ કરતાં લાગણીઓ અને સંવેદનાઓ વધારે જોવા મળે છે। ડાઉન સિન્ડ્રોમ બાળકોની કાળજી કઈ રીતે રાખવી તેના વિશે આપણે સમજીએ। આ પ્રકારના બાળકો નિર્દોષ હોય છે, તેઓ પોતાના શરીરના અવયવો પર ઓછો કાબુ ધરાવતા હોય છે। તે આવા બાળકોના ઉછેરમાં શરૂઆતથી તેમજ પાછળના સમયે પણ ખૂબ જ કાળજી રાખવી જોઈએ। આ બાળકોના વિકાસ ખૂબ ધીમો હોય છે, તેઓની દૈનિક ક્રિયાઓ ધીમી હોય છે, તેઓ બેસતા ચાલતા બોલતા મોઢું શીખે છે, તેઓ કુદરતી હાજત ઉપર પણ કાબુ ઓછો ધરાવતા હોય છે, તેઓ પોતાના હાવભાવથી થોડું કહી શકે છે। આવા બાળકોને ધીરજથી શાંતિથી તાલીમ આપવામાં આવે તો તે ધીરે ધીરે સ્વાવલંબી બનતા જાય છે। એટલે કે આવા બાળકો મંદ હોય છે દરેક બાબતો શીખવામાં। આપણે ઇન્ટેલેક્ચ્યુઅલની અંદર ઘણા પ્રકારો હોય છે, તેમાં આવા બાળકોને શીખવા માટે ઘણા સમયની જરૂર પડે છે અને ઘણી વખત પુનરાવર્તન, એકની એક પ્રવૃત્તિનું ઘણી વખત પુનરાવર્તન કરવું પડે છે ત્યારે આ બાળકો શીખી શકે છે। આવા બાળકો સ્વભાવ ચોકસાઈવાળા અને અતિશય લાગણીશીલ હોય છે। આમાંના ઘણા બાળકો સ્વચ્છ કપડાં તેમજ વ્યવસાયિક વ્યવસ્થિત રહેવાનું પસંદ કરતા હોય છે। જો બાળકને યોગ્ય તાલીમ આપવામાં આવે તો બાળકો શીખી શકે છે તેમજ પોતાની પ્રવૃત્તિઓ પોતે કરી શકે છે। તો આવા બાળકોમાં માતા પિતાની ભૂમિકા શું હોય છે? બાળક પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ, કારણ કે બાળક આવું બાળક શીખશે તો ઘણો સમય વહી જશે, કારણ કે એકની એક પ્રવૃત્તિ અને ઘણી વખત શીખવીશું, પુનરાવર્તન કરીશું ત્યારે જ તે શીખશે। એટલે બાળકે આવા બાળકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી, ત્યારબાદ બાળક સમજવામાં સમય બગાડે તો ગુસ્સે થવું જોઈએ નહીં। જો બાળકને એકની એક પ્રવૃત્તિ વારંવાર કરવાની થાય તો આપણે ઘણી વખત ગુસ્સે થઈ જઈએ છીએ, પરંતુ એવું ન કરતાં બાળકને પ્રોત્સાહન આપવું જોઈએ અને એકને એક પ્રવૃત્તિ વારંવાર કરવી જોઈએ, જેથી બાળક પ્રોત્સાહનથી આગળ વધશે। બાળકને એકનું એક કાર્ય સતત શીખવાડવું જોઈએ, જો તે ન કરે તો તિરસ્કાર ન કરવો જોઈએ। જો આપણે બાળકને કોઈ પણ વસ્તુ શીખવીએ છીએ એ બાળકને નથી આવડતી તો તેના જે વિકાસ છે એના હિસાબે બાળક શીખી શકતું નથી, તો આપણે આ બાળકને એકની એક પ્રવૃત્તિ ભલે વારંવાર કરવી પડે, ગમે એટલો ટાઈમ બગાડવો પડે, તો આપણે તેને સહાનુભૂતિ પ્રેમપૂર્વક શીખવીશું તો આ બાળક શીખી શકશે। બાળકને રમતના સાધનો પૂરા પાડવા જોઈએ, કારણ કે આવા બાળકો રમતો દ્વારા પણ ઘણું શીખી શકે છે। બાળક આકર્ષિત થાય તેવી વસ્તુ રાખવી જોઈએ તો આ બાળક વધારે શીખી શકશે।
बाळक समझी सके तेवी भाषानो उपयोग करवो जोईए। जो आपणे कोई पण बाबत शीखवता होय ते बाळक समझी सके तो ज ते शीखी सके। आपणे ए पण खास ध्यान राखवू के तेने समझी सके तेवी भाषामां तेने शीखवो जेथी बाळक रस अने रुचिथी कोई पण वस्तु शीखशे। बाळकने ब्रश करवामां, खावामां तेमज कपडा पहेरवामां मदद करवी जोईए અને દરેક કાર્ય ધીરે ધીરે શીખવવા જોઈએ। આ એક એલ એક્ટિવિટી છે જે બાળક માટે ખાસ જરૂરી છે। જે ઉંમર વધતા બાળકને આપણે ફરજિયાત શીખવવું જ પડે છે। તો આવા બાળકો માટે આપણે ઘણી મહેનત કરવી પડે છે। તો આનાથી કંટાળો ન આવે તો બાળકને વારંવાર શીખવવું જેથી બાળક પોતાના એડીએલ એક્ટિવિટીમાં સેલ્ફ બની શકે। બાળકને શીખવાની ગતિ મન છે તે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ। માતા પિતાએ એ તો ધ્યાન જ રાખવું જોઈએ ભાઈ આ બાળક શીખશે જ નહીં। તમે કોઈ પણ વસ્તુ શીખવો છો તો એક વખતમાં નહીં શીખે, એના માટે આપણે 12-15-20 પ્રયત્નો કરવા પડશે। તો પણ માતા પિતાએ ગુસ્સે ન થવું અને બાળક પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી। બાળકને ક્યારેય કારણ વગર મારવું જોઈએ નહીં, બાળકને મારવું જ ન જોઈએ। પણ કદાચ જો ગુસ્સો આવે તો આવા બાળકોને આપણે નોર્મલ બાળકોને રમત રમતમાં કે કોઈ પણ બોલાવામાં આપણે ટાપલી કે પ્રેમથી લગાડતા હોઈએ છીએ, પણ આવા બાળકોને મારવાથી આ લોકોને માનસિક એવું લે છે કે આનો વિકાસમાં અવરોધરૂપ બને છે। એટલે આવા બાળકોને મારવું તો જોઈએ જ નહીં। બાળકને જે પણ શીખવેલ છે તે ભૂલી પણ જાય તો પણ તેના પર ગુસ્સો કરવો જોઈએ નહીં, કારણ કે તે બધું શીખેલું ભૂલી જાય તે શક્ય નથી। કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ આપણે બાળકને શીખવી છે, ચાલી લે એડીએલ એક્ટિવિટી, એડીએલ એક્ટિવિટીમાં આપણે બ્રશ કરતાં શીખવું છે। હવે બાળક વચ્ચે જો બ્રશ કરી અને વ્યવસ્થિત બ્રશ ન કરશે અથવા તો મોઢું વ્યવસ્થિત સાફ ન કરે તો આપણે એના પર ગુસ્સે ન થવું, પાછું એ જ બાળકને એ જ પ્રવૃત્તિ આગળ શીખવવી જે સહાનુભૂતિપૂર્વક પ્રેમથી આપણે એને શીખવી શકીએ। આવા બાળકો નાવામાં, ખાવામાં તેમજ કુદરતી જૈવ ક્રિયાઓમાં મદદની જરૂર પડે છે। તો આવા બાળકોને આપણે એડીએલ એક્ટિવિટી જે આપણે આગળ ચર્ચા કરી તેમ આ બાળકને મદદ કરતી રહેવી તો આ બાળક આવી પ્રવૃત્તિ શીખી શકશે અને શીખે પણ ચોક્કસ છે જ। આવા બાળકો જેમ જેમ મોટા થાય છે તેમ તેમ સામાન્ય પ્રકારનું કાર્ય શીખી શકે છે, આથી તે જલ્દી કાર્ય કરતું થાય તેવી અપેક્ષા ન રાખે। આ બાળક પાસે આપણે કોઈ પણ પ્રવૃત્તિ આપણે શીખવી છે આ બ્રશ કરવાની, આપણે કદાચ બોલમાં જ બ્રશ લઈએ કે નાવાનું લઈએ કે કોઈ પણ કુદરતી આધારની પ્રવૃત્તિ લઈએ, આપણે તરત નહીં શીખી શકે, આને લાંબો ટાઈમ જોશે, આને પુનરાવર્તન તો જ એનું દઢીકરણ થઈ શકશે અને બાળક ચોક્કસપણે શીખશે। પોતાના જ બાળકો કે જેઓ સાધારણ છે તેઓને આવા બાળકોની મશ્કરી ક્યારેય ન કરવા દઈએ। ધારી લો કે આપણે બે નોર્મલ બાળક છે, એક આવું બાળક છે, તો આ બાળકને એવું ન લાગવું જોઈએ કે ભાઈ મારો તિરસ્કાર થાય છે, મારો કે ઓળું નહીં થતું, એને મગજ ઉપર એવું ન થવું જોઈએ। કારણ કે બાળક જે લઘુતાથી બંધાઈ જશે બાળક ક્યારેય શીખશે નહીં અને પોતાનામાં પોતાનામાં રચેલું રહેશે અને કોઈ પણ વસ્તુ શીખી નહીં શકે। આવા બાળકોને ભાઈ બહેન તેમજ કુટુંબના સભ્યો નમ્રતાથી વર્તે તેમજ તેમને મદદરૂપ થાય એ ખૂબ જ જરૂરી છે। આવા બાળકો માટે આપણા આખા પરિવારની જવાબદારી બને છે। ભાઈ છે, બેન છે, પપ્પા છે, મમ્મી છે, દાદા છે, દાદી છે, એ બધા જ આને સહાનુભૂતિપૂર્વક વર્તે તો જ આ બાળક વિકાસ થઈ શકે છે અને આગળ વધી શકે છે। આમ નહીં, માતા પિતા ની બધી જ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। ઘણી વાર માતા પિતાને એવું થાય છે કે મારું જ બાળક આવું કેમ છે, બીજાના બાળકોનો સારા સમજવું છે, તો આવા સમયે હું એટલું જ કહીશ કે માતા પિતાએ આવું ન સમજવું જોઈએ કે ભાઈ મારું જ બાળક કેમ આવું છે। ઘણા માતા પિતાને ત્યાં આવા બાળકો જન્મે છે, આવું થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે કે જે બાળકને માનસિક રીતે મંદ બનાવે છે। માતા પિતાએ બાળકના મંદબુદ્ધિના લીધે હતાશા, લઘુતા ગ્રંથિથી પીડાવવું ન જોઈએ અને આવા બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે વિચારવું જરૂરી છે। માતા પિતા માટે આ એક પરીક્ષાનો સમય છે। આવા વખતે માતા પિતાની ખરી જવાબદારી છે કે બાળકની સંભાળ, પોષણ અને કેળવણી કઈ રીતે કરી શકાય। માનસિક મન ધરાવતા બાળકો ખૂબ જ લાગણીશીલ હોય છે, તેમને પ્રેમ, હૂંફ અને સુરક્ષાની ભાવના આપવી ખૂબ જ જરૂરી છે। જો આવી રીતના ધ્યાન રાખશે કોઈ પણ માતા પિતા તો બાળક ચોક્કસપણે શીખી શકશે। અસ્તુ।